કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નચિકેતા સંસ્કાર ધામમાં પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં ઠેર ઠેર શ્રી જલારામ બાપાના ભજન સત્સંગનો કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે. અવિરત ચાલતા શ્રી જલારામ બાપાના ભજન સત્સંગનો કાર્યક્રમ તારીખ 6/6/2019 ને ગુરુવારના રાત્રે 8-11 કલાકે થરા ભાભર રોડ પર સીતળા માતાજીના મંદિરની બાજુમાં નવનિર્માણ પામેલ શ્રી નચિકેતા સંસ્કાર ધામના પટ્ટાંગણમાં યોજાયો હતો. નચિકેતા સંસ્કાર ધામ એક વેગવાન વિચારધારા છે, જેના પવિત્ર પરિસરમાં વાર તહેવારે અનેક કાર્યક્રમો થતા રહે છે. ચાલુ સત્રની શરૂઆતમાં પરમ પૂજ્ય સંત જલારામ બાપાના ભજન કીર્તન થકી નવા છત્રની શરૂઆત કરવા જઈ રહેલ છે. ભજન કીર્તનમાં જલારામ ભક્ત મંડળના રમીલાબેન ઠક્કર વડાવાડા, અંજુબેન ઠક્કર, શિલ્પાબેન ઠક્કર, હેતલબેન કોટક, અલકાબેન ગોકલાણી, રમેશભાઈ ઠક્કરના મુખાર વિંદે તેમજ તબલાવાદક રવિ જોશીના તાલે, કીબોર્ડ માસ્ટર હસમુખભાઈ બી પ્રજાપતિના સુરોની સાથે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો. પ્રમુખ તથા આચાર્યનું જલારામ બાપાની છબી આપી અને કનુભાઈ પ્રજાપતિ, નિરંજનભાઈ ઠક્કર, નટુભાઈ પ્રજાપતિ, રાજુભાઈ ઠક્કર, વિજયભાઈ ઠક્કરે સન્માન કરેલ. કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ ઠક્કર ઊંડવાળાએ કરેલ. આ પાવન પ્રસંગે થરા તાણા, ભાવનગર, વજયગઢ વગેરે લોકોમાંથી ભાવિ ભક્તો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આજથી એક મહિના પહેલા એક 68 વર્ષનો યુવાન હાથમાં રૂપિયાની બેગ ભરીને નીકળ્યો અને ઘર તરફ જતો હતો અને 3 બાઇકવાળા એની પાછળ આવ્યા, જોરદાર હાથમાં બેગ પકડેલી અને હાથમાંથી જ્યાં ઝૂટ મારી ત્યાં હાથમાંથી બેગ છૂટી ગઈ. બેગ ના છૂટી એના બદલે પેલા 3 જણે જેવું ખેંચ્યું એવા 3 હેઠા પડ્યા, એ ભાઈ પણ નીચે પડી ગયા. થોડું વાગ્યું પણ ખરું અને એ છે આપણા દિનેશચંદ્ર ગિરધરલાલ ઠક્કર આપણી વચ્ચે અહીંયા બેઠેલા છે અને આપણે તાળીઓના ગગડાટથી વધાવી લીધું. ગમે તેવો વ્યક્તિ હોય ને તો હાથમાંથી બેગ છૂટી જાય અને 3 જણ જ્યારે હોય ત્યારે ગમે તેવો હોય તો પણ એક પડી જાય, પડી ગયા પણ હાથમાંથી બેગ મૂકી નથી. આ દિનેશભાઈ એમણે ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ કરી લીધેલું છે, એમણે એરોપ્લેનની તાલીમ પણ લીધેલી છે. એમની કેટલીક વિગતો હું તમને કહું તો અભ્યાસ દરમિયાન એમને કેટલાક આ બહેનો જાય એમને પ્રસાદ આપી દેજો, પાછળથી કદાચ નહીં જાય તો. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે માનસી ચૌહાણ, કાંકરેજ.